આપણે બધા જાણીએ છીએ તે તેમ કોંગ્રેસ હંમેશા બે મોઢાની વાત કરે છે. એમણે એવું કહ્યું કે અફઝલ ગુરુ કે જેને શહીદ ગણવા માટે પીડીપીએ આંદોલન કર્યું હતું અને એ આંદોલન સાથે ભારતીય જનતા પાર્ટીએ હાથ મિલાવ્યા છે. મારે એમને સીધો પ્રશ્ન છે, આ પીડીપી સાથે કોંગ્રેસે ગઠબંધન કર્યું હતું કે નહોતું કર્યું? પીડીપીની સાથે એમણે સરકાર બનાવી હતી કે નહોતી બનાવી? તો એનો જવાબ છે હા. અને એટલું પૂરતું નથી, આજે પણ જ્યારે કાશ્મીરની અંદર અસમંજસ સ્થિતિ જ્યારે પેદા થઈ ત્યારે કોંગ્રેસ અને કોંગ્રેસના આગેવાનો પીડીપી સાથે સતત સંપર્કમાં રહીને પોતાની સરકાર કેવી રીતે બનાવે એના માટેના એમને પૂરતે પ્રયાસો કરેલા છે. એટલે ભારતીય જનતા પાર્ટી પર એમને આક્ષેપ મૂકવાનો એમને કોઈ હક અને અધિકાર રહેતો નથી. વિરોધ પક્ષના નેતા આદરણીય શંકરસિંહજીએ એવું કહ્યું હતું કે દિવાળીના દિવસોમાં પણ આંદોલનકારીઓને જેલમાં રાખવામાં આવ્યા છે. મારે એટલું જ કહેવાનું છે કે જ્યારે દેશમાં 18 મહિના સુધી કટોકટી રહી, આ કટોકટી દરમિયાન ભારતીય જનતા પાર્ટીના હાલના અધ્યક્ષ આદરણીય વિજયભાઈ રૂપાણી પણ જેલમાં હતા અને એ વખતે શંકરસિંહજી વાઘેલાએ ભારતીય જનતા પાર્ટીમાં હતા અને એ પણ 18 મહિના સુધી જેલમાં રહ્યા હતા. 18 મહિના જેલમાં રહ્યા ત્યારે હોળી, ધૂળેટી, જન્માષ્ટમીને દિવાળીના તહેવારો નહોતા. એમના માટેનું એક ધોરણ અને ભારતીય જનતા પાર્ટી માટેનું બીજું ધોરણ, આ બે એક સાથે ચાલી શકે નહીં. એમણે ખેડૂતોની વાત કરી. મારે સ્પષ્ટપણે કહેવું છે કે કોંગ્રેસના શાસનમાં 19 માર્ચ 1987ના દિવસે ગાંધીનગરમાં વીજળીના મુદ્દે ગાંધીનગર ઘેરાવનો કાર્યક્રમ થયો હતો. 19 ખેડૂતોના મોતને ઘાટ ઉતારવાની કોંગ્રેસ આજે ખેડૂતોની વાત કરે એ એમના મોંએ સોંપતી નથી. એ દિવસોમાં મહેસાણા ખાતે ખેડૂતનું આંદોલન થયું હતું અને આ ખેડૂત આંદોલનની અંદર ભારે લાઠીચાર્જ કરીને 2 ટ્રક ભરાઈને જૂતા મૂકીને ખેડૂતો ભાગી ગયા હતા. આ ખેડૂતોને ઉપર દમન કરવાવાળી કોંગ્રેસને ખેડૂતોના હામી બનવાની, એમની વાત કરવાનો એમને કોઈ હક અને અધિકાર રહેતો નથી. આપણે બધા જાણીએ છીએ તેમ હું બરાબર નીતિનભાઈની બાજુની બેઠક પર છું અને સામાન્ય રીતે ગૃહમાં પહેલી વખતના ધારાસભ્ય હોય, નવા ધારાસભ્ય હોય અને કંઈ પણ બોલતા હોય તો એમને બોલવા દેવામાં આવે છે, ક્યાંક આ ખાડા કાન કરવામાં આવે છે. પરંતુ જ્યારે કોંગ્રેસના મહિલા સદસ્ય શ્રી જ્યારે બોલતા હતા ત્યારે એમણે જે પ્રકારના ઉચ્ચારણો કર્યા, આદરણીય નીતિનભાઈ પટેલ કે જેઓ રાજ્ય સરકારના સિનિયર કેબિનેટ મંત્રી છે, એ સિનિયર કેબિનેટ મંત્રીની સામે તમે એમ કહો કે બહેનો સામે દમન ગુજારે છે, બહેનોને હેરાન કરવાની એમને સોપારી લીધી છે, આ શબ્દ પ્રયોગ એક મહિલા ધારાસભ્ય તરીકે કહેવાય એ યોગ્ય નથી. અને એના ભાગ સ્વરૂપે આદરણીય નીતિનભાઈ પટેલ એ મહિલા સશક્તિકરણ માને છે, એમનું માન અને સન્માન જળવાય હંમેશા એના પ્રયાસો કરે છે, હંમેશા બધી જ બહેનોને માનાર્થે બોલવાનો એમનો સ્વભાવ છે. અને છતાંય જ્યારે આવા શબ્દ પ્રયોગ કરવામાં આવે તો સ્વાભાવિક સહેજ ઉશ્કેરાટ થાય એવી સ્થિતિની અંદર કોંગ્રેસે જે પ્રકારનું સ્ટેન્ડ લીધું એ મને લાગે છે કે ઠીક નથી. જે પ્રમાણે કોંગ્રેસે કહ્યું છે કોંગ્રેસ પણ એના શબ્દો પાછા ખેંચે તો અમે પણ આદરણીય નીતિનભાઈને જરૂર કહીએ કે ભાઈ આ મહિલા સશક્તિકરણ વાત હોય ત્યારે આવી વાતને વળગી રહેવાથી કોઈ ફાયદો નથી. આપણે પણ મોટું મન કરીને પહેલી વખતના ધારાસભ્ય છે તો એમને પણ આપણે માફ કરી દેવા જોઈએ એવું હું વ્યક્તિગતપણે માનું છું. અને મારા એક સાથી મંત્રી તરીકે હું નીતિનભાઈના વાત પણ કરું અને નીતિનભાઈ મારી વાત સ્વીકારે પણ ખરી, કારણ કે વિધાનસભામાં કોઈની સાથે વ્યક્તિગત આક્ષેપો કરવા અને બીજું કંઈ કરવું એ વિધાનસભાના ગૃહની મર્યાદા પણ ઠીક નથી. અને બંને પક્ષે જ્યારે આ વાત થઈ છે ત્યારે એનો સાનુકૂળ ઉકેલ આવે એ જરૂરી છે. કોંગ્રેસ અત્યાર સુધીમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં એકમાત્ર ઘટના જે થાનની ઘટનાની વાત કરે છે, ખૂબ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે, પરંતુ ઘટના બનવાની હતી એ તો બની ગઈ. આ સરકારે એમના પરિવારોને 32 લાખ કરતાં વધારાની સહાય આપી છે, સરકારના તમામ પ્રકારના લાભો આપવામાં આવ્યા છે, થાનગઢ ખાતે એમને 100 ચોરસવાર જમીનના પ્લોટ આપવામાં આવ્યા છે, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સહાય યોજના અંતર્ગત એમને મકાન આપવાની વાત કરી છે, એમને 3 એકર જમીન આપવાની વાત પહેલી વખતે જ્યારે કરી ત્યારે એ જમીન પથરાળ હોવાથી એમને પસંદ નહોતી, બીજી જમીન જે માગી તે વન વિભાગ હસ્તકની હતી એટલે મળી નહીં, અને આજે
પ્રાંત અધિકારી શ્રી કલેક્ટર સુરેન્દ્રનગર સાથે વાત થયા પ્રમાણે એમને અનુકૂળ એક જગ્યાએ જમીન આપવાનો પણ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. પરંતુ આ ઘટનાની જ્યારે વાત કરે ત્યારે કોંગ્રેસ ગોલાણાનું હત્યાકાંડ ભૂલી જાય છે, કોંગ્રેસ પ્રેરિત સાબરડા બનાસકાંઠા જિલ્લાનો એ પ્રશ્ન ભૂલી જાય છે, ભીમજી અણિયારી તાલુકો ધંધુકાનો બનાવ ભૂલી જાય છે, સિદ્ધપુરના બિલિયાનો બનાવ, આ બધા જ કેસોની અંદર હિજરત કરવામાં આવી હતી. દલિત પીડિત શોષિત સમાજની સામે એમને અન્યાય કર્યો હતો, હિજરત કરવી પડી હતી. આ તમામ લોકોનું પુનર્વ્યવસ્થા અને પુનઃસ્થાપનનું કામ એ આ રાજ્ય સરકારે કર્યું છે. ત્યારે થાનગઢની ઘટના એ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે અને દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં રાજ્ય સરકારે જે પણ કંઈ કરવાનું હશે એ સાનુકૂળ દિશામાં અમે જરૂરથી પ્રયત્નો કરી રહ્યા છે અને આગામી દિવસોમાં પણ કરીશું.